વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે હવે દરેક રાજકીય પક્ષોની નજર ગુજરાતના મુખ્યમંત્રીના તાજ પર છે। આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી માટેની ખેતતાણ શરૂ થઈ ચૂકી છે અને દરેક રાજકીય પક્ષ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ફતે કરવા માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ સુરતમાં પાર્ટીમાં ભંગાણ સર્જાયા બાદ એકવાર ફરી રાજ્યમાં પાર્ટીના કાર્યકરોને સક્રિય કરવા માટેની કવાયત શરૂ કરી દીધી છે। ત્યારે આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કાર્યકરો સાથે સંકલન બેઠક યોજી કાર્યકરોમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ કર્યો હતો। ડીસા ખાતે પહોંચેલા ગોપાલ ઇટાલિયાએ કાર્યકરોને સંબોધી આગામી ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવા માટે આહવાન કર્યું હતું। આ કાર્યક્રમ સંપન્ન થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગોપાલ ઇટાલિયાએ આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા હજી સુધી મુખ્યમંત્રીનો ઉમેદવાર હજી સુધી નક્કી કરવામાં ના આવ્યો હોવાની કબૂલાત કરી છે। મુખ્યમંત્રીના ઉમેદવારની પહેલા તો ધારાસભાના ઉમેદવારની તો કરીએ, ચૂંટણી આવશે ત્યારે બધા અમારા આમ આદમી પાર્ટીના પરમેનન્ટ ચહેરાઓ છે। શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, વીજળી એ અમારા કાયમી ચહેરાઓ અને કાયમી નેતાઓ છે, અમારા રાષ્ટ્રીય નેતા છે। શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, વીજળી, ખેતી, પાણી અને વેપાર અમારા ચહેરા એ આ છે, અમારા ઉમેદવાર એ આ છે, મુદ્દા એ આ છે, નેતા એ આ છે અને કાયમ માટેના આ છે, ક્યાંય જવાના નથી। આમ આદમી પાર્ટીમાં જે રીતે એક પછી એક કાર્યકરો છોડીને જઈ રહ્યા છે તે પતનને અટકાવવા માટે ગોપાલ ઇટાલિયા દ્વારા આ પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવારને લઈને આપવામાં આવેલા નિવેદન બાદ પાર્ટીના થઈ રહેલા પતનને અટકાવવા માટે ઇટાલિયા કેટલા સફળ રહેશે તે આવનારા સમયમાં જ ખબર પડશે।